નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં SPCCમાં પાઠ ચોથો વાણિજ્ય પત્રનું સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે શીર્ષક સુધીનો જે અભ્યાસક્રમ હતો એ અભ્યાસક્રમ આપણે જોઈ ગયા. શીર્ષક કઈ રીતે લખવું, કઈ બાજુ લખવું, એટલે કે હેડિંગનું મથાળું કઈ રીતે આપવું, જે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા. ત્યાર પછી નો મુદ્દો આવે તો કે પત્રની તારીખ. શું આવશે? તો કે પત્રની તારીખ, એટલે કે પત્રની અંદર તારીખ કઈ રીતે લખવામાં આવે. તો જે આપણે જોઈએ કે પત્રની તારીખ, તો હવે જે એ પત્રની તારીખ છે, તો પત્રની તારીખ તો વાણિજ્ય પત્ર વ્યવહારના માળખાનો, વાણિજ્ય પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે. જે પ્રથમ ભાગ કયો કીધો હતો? તો કે શીર્ષક. અને બીજો ભાગ કયો એ વાણિજ્ય પત્રનો બીજો ભાગ? તો કે પત્રની તારીખ. એટલે કે અગત્યનો ભાગ પત્રની તારીખ છે. પત્ર વ્યવહારની જે તે ફૂલી બ્લોક કે મોડિફાઈડ બ્લોક છે એ અનુસાર તારીખની જગ્યા નક્કી થાય છે. જો પત્ર વ્યવહારની અંદર તારીખની જગ્યા નક્કી કરવામાં આવે છે, જો ફૂલી બ્લોક દ્વારા પત્ર લખાતો હોય તો એની અંદર પણ તારીખની જગ્યા નક્કી કરવામાં આવે છે, અને મોડિફાઈડ બ્લોક દ્વારા જો પત્ર લખાતો હોય તો એની અંદર પણ ચોક્કસ જગ્યાએ તારીખની જગ્યા નક્કી કરવામાં આવે છે. હવે તો કે પત્રમાં લખાતી તારીખ પત્રના પુરાવાનો આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે. એટલે કે પત્રમાં જે તારીખ લખેલી હોય એ પત્રનો આધારભૂત ગણવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી તો કે ભવિષ્યમાં પત્ર વિશે એ ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે, દિવસ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ બે પ્રકારે લખી શકાય. દિવસ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ બે પ્રકારે લખી શકાય. સૌ પ્રથમ આપણે જોઈએ અમેરિકન પદ્ધતિ અને બીજું બ્રિટિશ પદ્ધતિ. પત્રની તારીખ કેટલી રીતે લખી શકાય? તો પહેલું અમેરિકન પદ્ધતિ. અને બીજું બ્રિટિશ પદ્ધતિ. તો જેમાં સૌ પ્રથમ આપણે જોઈએ અમેરિકન પદ્ધતિ. હવે અમેરિકન પદ્ધતિમાં તારીખ કઈ રીતે લખવામાં આવે, એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારમાં જો અમેરિકન પદ્ધતિ દ્વારા તારીખ લખવામાં આવતી તો એ તારીખ કઈ રીતે લખાય, તો તારીખ આપણે ઉદાહરણ સહિત જોઈશું. તો કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા, આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે. અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર લખવામાં આવે છે. ત્યાર પછી તો કે અહીં પહેલા મહિનાના નામનો ઉલ્લેખ થાય છે. ખાસ યાદ રાખજો, અહીં પહેલા મહિનાના નામનો ઉલ્લેખ થાય છે.
ત્યારબાદ તારીખ અને ત્યારબાદ અલ્પવિરામ ત્યારબાદ તારીખ ત્યારબાદ અલ્પવિરામ અને પછી વર્ષનો ઉલ્લેખ થાય છે. હવે જોઈએ અમેરિકન પદ્ધતિ. તો કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા કાર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે. જે આપણે અહીંયા જોઈએ કાર્ડિનલ નંબર હવે જે અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે એટલે કે અહીં પહેલા સૌપ્રથમ અમેરિકન પદ્ધતિની અંદર જ્યારે તારીખ લખવામાં આવતી હોય ત્યારે ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે અમેરિકન પદ્ધતિની તારીખ કઈ રીતે લખવામાં આવે છે. તો સૌપ્રથમ તો કે મહિનાના નામનો ઉલ્લેખ થાય છે, મહિનાના નામનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ તો કે તારીખ, ત્યાર પછી અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો મિત્રો ખાસ નોંધ એ કે જે તમે આ પાકી નોટ લખો છો એની અંદર તમારે આ રીતની અંડરલાઇન કરવાની જરૂર છે નહીં. આ માત્ર ને માત્ર અંડરલાઇન એટલા માટે કરું છું કે એ વસ્તુ તમારે સમજવા માટેની છે, એટલા માટે જ હું અંડરલાઇન કરું છું. જે અંડરલાઇન તમારે પાકી નોટની અંદર લખવાની જરૂર છે નહીં, એટલે કે પાકી નોટની અંદર તમારે અંડરલાઇન કરવાની જરૂર રહેતી નથી. તો ફરી પાછું અમેરિકન પદ્ધતિ, તો કે અહીં પહેલા મહિનાના નામનો ઉલ્લેખ થાય, ત્યારબાદ તારીખ, ત્યારબાદ અલ્પવિરામ અને પછી વર્ષનો ઉલ્લેખ થાય. તો દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા ફેબ્રુઆરી. જો સૌપ્રથમ મહિનાના નામનો ઉલ્લેખ થયો તો આપણે મહિનાના નામનો ઉલ્લેખ કર્યો, ત્યાર પછી શું કીધું કે તારીખ, તો આપણે લખી તારીખ 26, ત્યાર પછી તો કે અલ્પવિરામ, તો અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષ, તો વર્ષ આપણે લખી 2016. તો આ રીતે જ્યારે તારીખ લખવામાં આવે તો માત્ર ને માત્ર અમેરિકન પદ્ધતિની તારીખ કહેવાય. સામાન્ય રીતે સૌપ્રથમ તો કે મહિનાના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યાર પછી તારીખ, ત્યાર પછી અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો અમેરિકન પદ્ધતિમાં આ રીતે લખવામાં આવે, દાખલા તરીકે આ બેઠે બેઠે તારીખ હું લખું કે ફેબ્રુઆરી 26, 16, તો આ તારીખ અમેરિકન પદ્ધતિ અનુસાર ખોટી ગણવામાં આવે છે. શા માટે? તો એનું કારણ એક જ કે મહિનાના નામનો ઉલ્લેખ, મહિનાના નામનો ઉલ્લેખ કેવો જોવા મળ્યો તો કે ટૂંકમાં, ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ તો કે ટૂંકમાં. જો હંમેશા કોઈ પણ તારીખ તમે લખતા હોવ, જ્યારે અમેરિકન પદ્ધતિ હોય તો બોલે અને બ્રિટિશ પદ્ધતિ હોય તો બોલે, જે વર્ષનો ઉપયોગ તમે લખો એ વર્ષ પૂરેપૂરા ચાર આંકડાની અંદર લખેલું હોવું જોઈએ. આમાં 0, 16 કે ખાલી 16 લખો તો એ યોગ્ય ગણવામાં આવતું નથી. એટલે વર્ષનો ઉલ્લેખ કરો તો વર્ષનો ઉલ્લેખ ચાર આંકડામાં કરવાનો ફરજિયાત છે. એટલે આ દાખલા તરીકે આપણે જોયું અમેરિકન પદ્ધતિની અંદર કે ફેબ્રુઆરી 26, 2016, તો સૌ પ્રથમ મહિનાના નામનો ઉલ્લેખ થયો, ત્યાર પછી તારીખ, ત્યાર પછી અલ્પવિરામ, જ્યાં મેં લખ્યું છે અલ્પવિરામ, ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ 2016. તો એ જ રીતે આ જે તારીખ લખીએ સાચી ગણવામાં આવે. જ્યારે આપણે આમ લખી ફેબ્રુઆરી પોઈન્ટ કરીને 26, અલ્પવિરામ 0, 16, તો આ તારીખ ખોટી ગણવામાં આવે છે. શા માટે? તો કે જેની અંદર મહિનાના નામનો પૂરો સમાવેશ નથી, વર્ષનો પૂરો સમાવેશ નથી, એટલે કે આ તારીખ અયોગ્ય ગણવામાં આવે છે.
હવે એ જ રીતે બ્રિટિશ પદ્ધતિ જો ફરી પાછું ઉદાહરણ મેં એને લીધું ફેબ્રુઆરી 26, 2016 હવે એ મેં ભૂસી નાખ્યું હતું, ફરી પાછું મેં લખ્યું, લખવાનું કારણ શું તો કે જે બ્રિટિશ પદ્ધતિની અંદર આમાંથી કાંઈક આપણે જુદું પાડશું કે જે તમને શીખવાડીશ. અહીં આપણે લખી નાખી ઘાટા અક્ષરમાં કાર્ડિનલ નંબર. ત્યાર પછી જે બ્રિટિશ પદ્ધતિ તો બ્રિટિશ પદ્ધતિની અંદર જોઈએ કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે. તો જે મુદ્દો આપણે અહીં લખી શકીએ કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો આ પદ્ધતિમાં પહેલા તારીખ લખાય છે અને એ તારીખને જે રીતે બોલવામાં આવે તે પ્રમાણે તેની પાછળ લી જી મી એટલે કે અંગ્રેજીમાં એસટી એનડી આરડી અને ધનો ઉપયોગ થાય છે. જે બંને મુદ્દા આપણે જોઈએ અહીંયા કે આ પદ્ધતિમાં પહેલા તારીખ લખાય છે, આ પદ્ધતિમાં પહેલા તારીખ લખાય છે ત્યાર પછી તો કે આ તારીખની પાછળ આ તારીખને જે રીતે બોલવામાં આવે તે પ્રમાણે આ તારીખને જે રીતે બોલવામાં આવે તે રીતે તેની પાછળ લી જી મી અંગ્રેજીમાં એસટી એનડી આરડી અને ધ લખવામાં આવે છે.
આ પદ્ધતિમાં સૌ પ્રથમ તારીખ ત્યારબાદ મહિનો ત્યારબાદ અલ્પવિરામ અને પછી વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે. હજુ જોઈએ આપણે કે આ તારીખની અંદર સૌ પ્રથમ તારીખ, ત્યારબાદ મહિનો, ત્યાર પછી અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષનો એટલે કે વર્ષનો ઉલ્લેખ થાય છે. હવે એમાં આપણે જોઈ કે દાખલા તરીકે પંદરમી ઓગસ્ટ 2018 તો જે આપણે ઓગસ્ટ રહ્યું એ ગુજરાતીમાં નહીં પરંતુ અંગ્રેજીમાં લખી પંદરમી ઓગસ્ટ 2018. હજુ જોઈએ આપણે અમેરિકન પદ્ધતિ, તો કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં કાર્ડિનલ નંબર્સમાં લખાતા, તો બ્રિટિશ પદ્ધતિમાં શું હોય તો કે ઓર્ડિનલ નંબર્સમાં લખાય છે. તો કે અહીં પહેલા મહિનાના નામનો ઉલ્લેખ થાય છે, તો આ પદ્ધતિમાં શું હોય તો સૌ પ્રથમ તારીખ, ત્યારબાદ મહિનો, ત્યારબાદ અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ થાય છે. તો અહીંયાથી સેમ એનાથી શું જોતું, તો કે મહિનામાં પહેલા નામનો ઉલ્લેખ થતો, તારીખમાં પહેલા સૌ પ્રથમ તો કે મહિનાના નામનો ઉલ્લેખ થતો, ત્યારબાદ તારીખનો ઉપયોગ, ત્યાર પછી અલ્પવિરામ અને ત્યાર પછી વર્ષનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. તો જે બ્રિટિશ પદ્ધતિની અંદર જોઈએ આપણે, તો બ્રિટિશ પદ્ધતિની અંદર તો કે આ પદ્ધતિમાં સૌ પ્રથમ તારીખ, ત્યારબાદ મહિનો, ત્યારબાદ અલ્પવિરામ અને પછી વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો આપણે બ્રિટિશ પદ્ધતિની અંદર દાખલા તરીકે આપણે આ રીતે લખી 10 નવેમ્બર 2018 અથવા આ રીતે લખી 20 ઓગસ્ટ 2018. તો આ બંને તારીખ ખોટી ગણવામાં આવે છે. શા માટે? તો જેની અંદર પેલું આપણે ઉદાહરણ જોઈએ કે જેની અંદર મહિનાનું પૂરું નામ દર્શાવેલું છે નહીં. ત્યાર પછી બીજા ઉદાહરણમાં જોઈએ, તો બીજા ઉદાહરણની અંદર આપણે જોઈ શકીએ કે વર્ષના ચાર આંકડાનો ઉપયોગ થયેલો નથી. હવે તો ત્રીજો મુદ્દો ખાસ જોવા જેવો છે કે આ તારીખને જે રીતે બોલવામાં આવે એ રીતે એની પાછળ, એટલે કે બ્રિટિશ પદ્ધતિ અનુસાર તારીખને જે રીતે બોલવામાં આવે એની પાછળ લી જી મી, જે હું અહીંયા લખું છું લી જી મી, આમાં જો બે અક્ષરનો સમાવેશ નથી કર્યો, એ આપણે આપણી રીતે કરવાનો છે. જેની અંદર પાછળની અંદર આપણને ત્રણ જ આપ્યા છે, લી જી અને મી. તો આપણે બીજા બે શબ્દ પણ આપણા ઉમેરી થી અને ઠી, થી અને ઠી, એટલે કે આ પાંચ અક્ષર. ત્યાર પછી અંગ્રેજીમાં તો કે એસટી, એનડી, આરડી અને પીએચ નો ઉપયોગ કરવામાં આવે. તો દાખલા તરીકે આપણે જોઈએ કે આ લી જી મી થી ઠી અને એસટી એનડી આરડી પીએચ નો મતલબ શું, તો આપણે અહીં લખી ઉદાહરણ તરીકે આ બધી હું તારીખ લખું,
ઉદાહરણમાં મેં તમને પેલી એક તારીખ, બે તારીખ, ત્રણ તારીખ, ચાર તારીખ, પાંચ તારીખ ને છ તારીખ મેં લખેલી છે. હવે આપણે એને બોલી, આપણે જે બ્રિટિશ પદ્ધતિ અનુસાર, આપણે ખરેખર બ્રિટિશ પદ્ધતિ અનુસાર જ આપણે તારીખ લખીએ છીએ. તો હવે જે આપણે તારીખ બોલી, તો આપણે દાખલા તરીકે પેલી, સોરી, એક તારીખ લઈ છે મેં, તો એક તારીખ ને આપણે શું કહીશું? પેલી તારીખ. પેલી તારીખ એટલે એક ની પાછળ લી નો સમાવેશ થયો, પેલી તારીખ. જ્યારે બે તારીખ ને આપણે શું કહીશું? બીજી તારીખ. કઈ તારીખ કહેશું? બીજી તારીખ, તો જેની પાછળ જી નો સમાવેશ થયો. હવે ત્રણ તારીખ ની અંદર તો કે ત્રીજી તારીખ, તો એની પાછળ પણ જી નો સમાવેશ થયો. ચાર તારીખ ની અંદર તો કે ચોથી તારીખ, તો એની પાછળ થી નો સમાવેશ થયો. ત્યાર પછી પાંચમી તારીખ, તો પાંચમી માં મી નો સમાવેશ થયો. અને છઠ્ઠી તારીખ, તો આ છઠ્ઠી એટલે આ છે છ ઉદાહરણ તમને તારીખ વાઇઝ સમજાવી દીધા કે લી નો સમાવેશ તો પેલી તારીખ પાછળ, જી નો સમાવેશ તો બીજી તારીખ અને ત્રીજી તારીખમાં, થી નો સમાવેશ ચોથી તારીખમાં, મી નો સમાવેશ પાંચમી તારીખમાં, અને થી નો સમાવેશ છઠ્ઠી તારીખમાં થાય. હવે આના સિવાય લી જી મી થી સિવાય બાકી એક જ શબ્દ તમારે તારીખની પાછળ જોડવામાં આવતો નથી. હવે વાત કરીએ આપણે અંગ્રેજી તારીખની, તો એસટી એનડી આરડી અને ટીએચ નો મતલબ શું? તો કે આપણે લખી પહેલી તારીખમાં આપણે ઉપર શું લખી? ફર્સ્ટ. શું લખી? ફર્સ્ટ. બીજી તારીખમાં એનડી લખી તો કે સેકન્ડ. ત્રીજી તારીખમાં શું લખી? થર્ડ, એટલે ઉપર આરડી લખી. આપણે પહેલી તારીખમાં એસટી લખવું, બીજીમાં એનડી અને ત્રીજીમાં આરડી, તો જેને કહેવાય ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અન્ય કોઈ પણ તારીખ હોય, ચાર તારીખ હોય, પાંચ તારીખ હોય કે છ તારીખ હોય, તો આને આપણે ધ લગાડી. ફોર્થ, ફિફ્થ, ફાઇવ, સિક્સ, સેવન્થ, કે જે આપણે તારીખની પાછળ, જો ધનો ઉપયોગ કોઈ પણ તારીખ પાછળ, અન્ય કોઈ પણ તારીખ પાછળ કરી શકીએ. જ્યારે તારીખ ખાસ યાદ રાખો, તારીખ પહેલી, બીજી કે ત્રીજી તારીખ આવતી હોય, ત્યારે હંમેશા પહેલી તારીખ ઉપર એસટી, બીજી તારીખ ઉપર એનડી અને ત્રીજી તારીખ ઉપર આરડી લખવામાં આવે છે. શા માટે? તો કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એટલે કે ત્રણ, બે ને એક. એટલે કે પહેલી તારીખને ફર્સ્ટ, બીજી તારીખ સેકન્ડ અને ત્રીજી તારીખ થર્ડ. તો અહીંયા જે આપણે આ પત્રની તારીખને ઉદાહરણ સહિત જે આપણે જોયા, તે અને ખાસ બાબત એ યાદ રાખવાની કે મહિનાનું નામ આખું લખવું જોઈએ. બ્રિટિશ પદ્ધતિની અંદર મહિનાનું નામ આખું લખવું જોઈએ, કે જાન્યુઆરી માટે જાન્યુ, કે ફેબ્રુઆરી માટે ફેબ્રુ, એવું લખવું જોઈએ નહીં. કે જે મેં તમને વાત કહી હતી કે નવેમ્બરની જગ્યાએ આપણે નવ અને ઓગસ્ટની જગ્યાએ ઓગ, એટલું લખ્યું તો એ યોગ્ય ગણવામાં આવતું નથી. તો એ જ રીતે જો જાન્યુઆરી મહિનાનો સમાવેશ થતો હોય, તો તમે અહીંયા એ રીતે લખો જાન્યુ અને ફેબ્રુઆરીની જગ્યાએ ફેબ્રુ લખો, તો યોગ્ય ગણવામાં આવતું નથી. એ જ પ્રમાણે વર્ષની માહિતી સંપૂર્ણ ચાર આંકડામાં આપવી ઠીક કહેવાય. વર્ષની માહિતી સંપૂર્ણ ચાર આંકડામાં આપવી ઠીક ગણાય. જેમ કે આપણે જોયું કે 2018 છે, તો 2018 ને આપણે 0-18 કે ખાલી 18 તરીકે દર્શાવી શકતા નથી. તો અહીંયા જે આપણે વાણિજ્ય પત્રની અંદર જે પત્રની તારીખ છે, પત્રની તારીખનો મુદ્દો અહીંયા આપણે પૂર્ણ કરી. ત્યાર પછી અમેરિકન પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિની અંદર જે તમારે આ ફોર્મેટ અત્યારે જે સમજાવેલું છે તમને બોર્ડ ઉપર, બધું તમારે પાકી નોટની અંદર લખવાનું રહેશે. પાકી નોટની અંદર જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગોટા કરીને આવ્યા હતા. હા, હમણાં જ્યારે તમે શંકુલે આવ્યા, 11 કોમર્સની વાલી મિટિંગ હતી, ત્યારના દિવસે મેં ઘણા બધા વિદ્યાર્થીનું હોમવર્ક ચેક કર્યું હતું. તો ઇકોનોમિક્સની અંદર અમુક વિદ્યાર્થીને પૂરું હતું અને અમુક વિદ્યાર્થીને બાકી રહી ગયેલું હતું. તો
હવે ત્યાર પછી આપણે એસસીસીસી ની વાત કરી તો એસસીસીસી ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીને બાકી હતું, એટલે હવેના પછીના દરરોજ માટે આપણે એવું કરશું કે જ્યારે જ્યારે અહીં આપણો લેક્ચર ચાલુ હશે ત્યારે હું તમને કોઈ હોમવર્ક આપીશ ને વિડીયોના અંતે જ, વિડીયોના અંતે જ તમને હોમવર્ક એટલે કે જે પ્રશ્ન તમારા પાટી નોટની અંદર લખવાના છે એ વિડીયોના અંતે જ કહીશ, અને જ્યારે આ પાઠ પૂરો થશે ત્યારે તમને સ્વાધ્યાયમાંથી પણ અમુક પ્રશ્ન છે એ અમુક પ્રશ્ન જે ટીક કરાવું સ્વાધ્યાયના પ્રશ્ન એ પ્રશ્ન તમારે પાઠી નોટની અંદર લખી લેવાના છે. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું.